नमस्कार मित्रों, फरीथी एक बार धोरण 10 चेप्टर 2 एसिड बेज अने क्षार आ चेप्टर एटलू इजी नथी, कारण के छोकराओनू आगळनू जे ज्ञान छे ए अधूरू होय छे। आ ज्ञान ने पूर्ण करवा माटे बेजथी आपणे शीखीशुं, तत्वोनू ज्ञान पण होवू जोईए। आ सिवाय चेप्टरनी पहेला माहिती आपूं, ए पहेला चेप्टरनो गुणभार छे 6 માર્ક્સનો, જેમાં 1 4 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં પૂછાશે। જો 4 માર્ક્સનો ના પૂછાય તો 1 3 માર્ક્સનો, 1 2 માર્ક્સનો અને 1 1 માર્ક્સનો આ રીતે, અને જો 4 માર્ક્સનો પૂછાશે તો 1 4 માર્ક્સનો અને 1 2 માર્ક્સનો પ્રશ્ન, આ રીતનું આ ચેપ્ટરનું ગુણભાર રહેશે। હવે ચેપ્ટરમાં આપણે પહેલાં 3 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરીશું। એ પહેલાં ચેપ્ટરનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર, તેની સામાન્ય માહિતી મેળવી લઈએ। એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય અને ક્ષાર કોને કહેવાય? એસિડ બેઝ એન્ડ સોલ્ટ કોને કહેવાય? સી, ધ્યાન રાખો, એસિડ, એસિડની વાત કરીએ તો એસિડ હંમેશા H+ અથવા H3O+ પ્રદાન કરે છે। એસિડ હંમેશા શું પ્રદાન કરે? H+ અથવા H3O+ પ્રદાન કરે છે। બેઝ હંમેશા OH- આયન પ્રદાન કરે છે, જ્યારે ક્ષારની વાત કરીએ તો સમજીએ કોઈ પણ એક એસિડ લઈ લઈએ આપણે, પહેલા તો એસિડ લઈએ છીએ આપણે HNO3, ઇટ મીન્સ ટુ નાઇટ્રિક એસિડ। આ એક એસિડ લીધો, હવે એક બેઝ મૂકીએ છીએ NaNO3, સોરી NaOH, આ એક બેઝ છે, એક એસિડ હતો HNO3 અને બીજો બેઝ હતો NaOH। હવે આ બંને હું નીચે લખું છું, આ છે એસિડ અને આ છે બેઝ। ચેપ્ટરનું નામ સમજાવું છું, એસિડ અને બેઝ કોને કહેવાય, આ છે એસિડ, આ છે બેઝ। હવે જો અહીંયાથી આપણે લઈશું NO3 અને અહીંયાથી લઈશું NA, ઇટ મીન્સ ટુ NaNO3। સમીકરણમાં 2 સભ્યો નીકળી ગયા, NA અને NO3, શું બચ્યું આપની જોડે? H, ઇટ મીન્સ ટુ H2, 2 H અને અહીંયા સિંગલ O, H2O। તો આ સંયોજનમાં આ જે મળ્યું એને શું કહેવાય? ક્ષાર, અને આ પાણી। તો આ એસિડ, બેઝ અને ક્ષાર પાઠનું નામ છે, ખબર પડી બાળકો? આગળ વધીએ ચેપ્ટરની માહિતીમાં। ચેપ્ટરની માહિતીમાં પહેલો પ્રશ્ન જે 3 માર્ક્સમાં પૂછાશે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને આવડી પણ જશે બાળકો આપને, ખાલી ધ્યાન રાખજો, નજર હટી દુર્ઘટના ઘટી એ સમય છે આ। જો એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એનું આપણે શું આપવાનું છે? ઉદાહરણ, ઉદાહરણ મેં તમને જે હમણાં આપ્યું એનાથી વિશેષ ઉદાહરણ આપીશ એટલે વધારે ખબર પડશે। તો સ્ટાર્ટ કરીએ,
એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે? તટસ્થીકરણની પ્રક્રિયા. સમજાવીશ. આ એસિડ છે અને આ બેઝ છે, એની વચ્ચે જે પ્રક્રિયા થાય છે, આ વચ્ચેની પ્રક્રિયા, એને શું કહેવાય? તટસ્થીકરણ. એસિડ અને બેઝ એની વચ્ચેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તટસ્થીકરણ. વેરી ગુડ. હવે પ્રશ્નને આગળ વધીએ. તટસ્થીકરણની પ્રક્રિયા ખબર પડી, એક એસિડ અને બીજો બેઝ એ બંને વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય એને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. હવે એ પ્રક્રિયાને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. કેવી રીતે? તો ઇમેજિન કરો, તમારી સામે એક કાચની કસનળી છે. ઇમેજિન કરી લીધું. તો આવી તમારે બે કાચની કસનળી લેવાની છે. લઈ લીધી બાળકો? ચલો ઇમેજિન કરી લો. સૌ પ્રથમ શું લેવાની છે? બે સખત કાચની કસનળી. તો ચલો સૌ પ્રથમ બે કસનળી લેવામાં આવે છે. પહેલું વાક્ય કમ્પ્લીટ થવું પડી ગઈ. તેમાંથી એક કસનળીમાં, તો આપણે બે કસનળી ડ્રો કરી લઈએ. અને ત્યારબાદ બીજી કસનળી ડ્રો કરી લઈએ. ઓકે, તો આ બે કસનળી લીધી. તો સૌ પ્રથમ શું લીધી? બે કસનળી. હવે એક કસનળીમાં મંદ NaOH, એક કસનળીમાં મંદ NaOH અને બીજી કસનળીમાં મંદ HCl. બીજી કસનળીમાં શું ઉમેરવાનું છે? મંદ HCl. હવે એમની વચ્ચે પ્રક્રિયા દર્શાવીશું ફરીથી એકવાર. સૌ પ્રથમ બે કસનળી લેવાની છે, તેમાંથી એક કસનળીમાં શું ઉમેર્યું આપણે? મંદ NaOH. અને બીજી કસનળીમાં શું ઉમેર્યું? મંદ HClનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. હવે એક બીજી જ કસનળી લેવાની, એટલે કે બીજી કસનળી લઈ લીધી. હવે એમાં અલગથી 2 ml જેટલું NaOH નું દ્રાવણ અલગ કરીશું. તો જો બીજી એક કસનળીમાં આશરે 2 ml જેટલું દ્રાવણ લેવાનું છે. હવે એમાં 2-3 ટીપા ફિનોફથેલિન સૂચક, 2-3 ટીપા શું ઉમેરવાનું છે? ફિનોફથેલિન સૂચક ઉમેરવાનું છે. હવે આ સૂચક ઉમેરશો, સૂચક ઉમેરવામાં આવે છે. હવે સૂચક ઉમેરશો એટલે આ જે NaOH નું દ્રાવણ છે, એ દ્રાવણ ગુલાબી બનશે. કેવું બનશે? ગુલાબી બની જશે. તો આટલે સુધી. ફરીથી એકવાર રિવિઝન કરીએ બાળકો. સૌપ્રથમ બે કસનળી લીધી. એક કસનળીમાં શું ઉમેર્યું આપણે? પહેલી કસનળીમાં મંદ NaOH ઉમેર્યું. ત્યારબાદ બીજી કસનળીમાં શું ઉમેર્યું? મંદ HCl ઉમેર્યું. હવે બીજી જ કસનળી લીધી, એટલે અલગથી કસનળી લીધી, એમાં 2 ml શું ઉમેર્યું આપણે? NaOH ઉમેર્યું. એમાં 2-3 ટીપા શું ઉમેર્યું આપણે? ફિનોફથોલિન સૂચક ઉમેર્યું, જેથી NaOH નું રંગ કેવો બને છે? ગુલાબી રંગ બને છે. તો જો સૌ પ્રથમ બે કસનળી લેવાની છે, તેમાંથી એક કસનળીમાં મંદ NaOH અને બીજી કસનળીમાં મંદ HCl ઉમેરવામાં આવે છે. હવે બીજી એક કસનળીમાં 2 ml જેટલું શું ઉમેરવાનું છે? NaOH નું દ્રાવણ. અને 2-3 ટીપા શેના ઉમેરવાના છે? ફિનોફથલિન સૂચકના ઉમેરવામાં આવે છે. હવે NaOH ના દ્રાવણમાં, એટલે કે આ જે દ્રાવણ છે, એ દ્રાવણમાં રંગ કેવો બન્યો? ગુલાબી રંગ બન્યો. કેવો રંગ બને છે? ગુલાબી રંગ બને છે. તો હવે કસનળીના દ્રાવણમાં ટીપે ટીપે શું ઉમેરવાનું? મંદ HCl. એટલે કે આ જે દ્રાવણ છે એમાં શું ઉમેરીશું આપણે? મંદ HCl ઉમેરીશું. તો મંદ HCl ઉમેરવામાં આવે એટલે એનો ગુલાબી રંગ છે, એ ગુલાબી રંગ
ધીમે ધીમે દૂર થાય છે, એટલે કે ગુલાબી રંગ ધીમે ધીમે શું થઈ ગયો, દૂર થયો. તો આ ગુલાબી રંગ જ્યારે પણ દૂર થાય છે ત્યારે દ્રાવણ કેવું બની જાય છે, રંગવિહીન. એટલે કે દ્રાવણનો ગુલાબી રંગ હોય ને એટલે દ્રાવણ રંગવિહીન બની જાય છે. અહીંયા તમને પ્રશ્ન થશે કે ફિનોફથોલિન દ્રાવણમાં NaOH દ્રાવણ શા માટે HClનો દ્રાવણનો રંગ બદલાય છે, કારણ કે ઉપરોક્ત પ્રક્રિયામાં NaOHના થોડા પણ ટીપા ઉમેરશો તો ફિનોફથોલિનનો ગુલાબી રંગ ફરીથી જોવા મળે છે. ફિનોફથોલિનનો ગુલાબી રંગ ફરીથી કેમ જોવા મળશે, કારણ કે આપણે આમાં એસિડ ઉમેરીશું. હવે આમાં ફરીથી આપણે એ જ દ્રાવણમાં બેઝ ઉમેરીશું તો શું જોવા મળશે, એનો ગુલાબી રંગ પાછો જોવા મળશે. હવે આ પ્રવૃત્તિનું અવલોકન કરીએ. બહુ સિમ્પલ છે અવલોકન. એસિડ દ્વારા બેઝની અસર, સેના દ્વારા, એસિડ દ્વારા બેઝની અસર અથવા બેઝ દ્વારા એસિડની અસર નાબૂદ થવાથી દ્રાવણનો રંગ ગુલાબીમાંથી રંગવિહીન અને રંગવિહીનમાંથી પાછો ગુલાબી ફેરવવામાં આવે છે. એટલે કે જો કેવી રીતે બની ઘટના, કે આપણે બે કસનળી લીધી હતી, એમાં એક કસનળીમાં NaOHનું દ્રાવણ હતું અને બીજી કસનળીમાં HClનું દ્રાવણ હતું. હવે બીજી જ કસનળીમાં 2 ml NaOH લીધું અને એમાં ફિનોફથોલિનના 2-3 ટીપા નાખ્યા. એ નાખવાથી શું બન્યું, દ્રાવણનો રંગ ગુલાબી બન્યો. હવે એમાં એસિડ ઉમેરશો તો ફિનોફથોલિન સૂચકના ગુલાબી રંગ દૂર, એટલે કે રંગવિહીન થઈ ગયો. હવે એને પાછો ગુલાબી કરવો હોય તો એમાં એસિડની જગ્યાએ ફરીથી શું ઉમેરીશું, બેઝ. એક્ઝેક્ટલી, વેરી ગુડ. તો બેઝ ઉમેરવાથી શું થશે બાળકો, કે ગુલાબી રંગ પાછો મળશે. બોલો, કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આનું એક ઉદાહરણ સમજીએ. ઉપરોક્ત પ્રક્રિયાનું ઉદાહરણ બહુ ઇઝી છે. પ્રક્રિયામાં છે NaOH અને HCl, તો એક છે બેઝ અને એક છે એસિડ. તો જો બેઝની એસિડ અને એસિડ બેઝની અસર નાબૂદ કરવા માટે શું જવાબદાર છે, પહેલા તો લઈશું આપણે Na. તો અહીંયાથી આપણને મળશે Cl, તો એનાથી બની ગયું NaCl. સમીકરણમાં ખબર પડી ગઈ. હવે આપણી જોડે બચે છે એક H અને બીજો H, ઇટ મીન્સ ટુ H2 અને સિંગલ O. તો આ સંયોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ અને પાણીના સંયોજનો મળે છે. તો આ પ્રયોગથી તમને સાબિત કરી શકો કે એસિડ અને બેઝ એકબીજા સાથે આ રીતની પ્રક્રિયા દર્શાવે છે, એટલે કે વિરુદ્ધ પ્રક્રિયા દર્શાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન. તટસ્થીકરણની પ્રક્રિયા સમજીએ એ પહેલા બીજો પ્રશ્ન સમજી લઈએ. એસિડ એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા. હવે સિમ્પલ છે, એક એસિડ લેવાનો છે અને બીજો બેઝ લેવાનો છે. તો એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે અને બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરે, આવી રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય તેને તટસ્થીકરણ કહેવાય. આ પ્રશ્નની સમજૂતીમાં તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય એનું ઉદાહરણ આપવાનું છે. તો પહેલાં તો એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે, એને પણ આપણે પ્રયોગ દ્વારા સમજવાનું છે. અને આ પ્રયોગ હમણાં જ મેં તમને સમજાવ્યો છે. કયો પ્રયોગ, તો બે કાચની કસનળીવાળો. કયો, કે એક કાચની કસનળીમાં NaOH અને બીજી કાચની કસનળીમાં મંદ HCl. એમાં શું ઉમેરવાનું હતું,
के अलग थी 2 ml NOH लेवानू अने एमा NOH मां शू उमेरवानू छे फिनोप्थलिन सूचकना 2-3 टीपा आवे 2-3 टीपा उमेरशो एटले बाळको शू थशे 2-3 टीपा उमेरता द्रावणनो रंग गुलाबी थशे हवे एमा फरीथी HCl उमेरशो एटले HCl उमेरता शू थई जशे કે દ્રાવણનો ગુલાબી રંગ દૂર થશે હવે દ્રાવણનો ગુલાબી રંગ દૂર થાય તો ફરી પાછો ગુલાબી રંગ મેળવો તો તેમાં ફરીથી બેઝ ઉમેરીશું એટલે NOH તો પ્રયોગની સમજૂતીથી હવે એમાં તટસ્થીકરણની પ્રક્રિયા સમજવાની છે તો સમજી લઈએ તટસ્થીકરણની પ્રક્રિયા એમાં કેવી રીતે સિમ્પલ છે એમાં તટસ્થીકરણની પ્રક્રિયા કેવી રીતે તો પ્રશ્ન થશે તમને તટસ્થીકરણ બહુ સિમ્પલ રીતે શીખીએ એસિડ પ્લસ બેઝ ઇટ ગિવ્સ ટુ ક્ષાર પ્લસ પાણી હવે આની વ્યાખ્યા સ્વરૂપે રજૂઆત કરીએ એસિડની બેજ સાથે અને બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણીના સંયોજનો પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે તો પહેલાં આપણે પ્રશ્ન પૂછાય કે એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણ દર્શાવો તો આપણે આવી રીતે ગુજરાતીમાં સમીકરણ લખીશું એસિડ વત્તા બેઝ ઇટ ગિવ્સ ટુ ક્ષાર પ્લસ પાણી હવે એને સમજાવીશું એસિડની બેઝ સાથે એટલે કે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે ને બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરશે હવે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમને જો ક્ષાર અને પાણી મળે છે જેને આપણે શું કહીએ છીએ તટસ્થીકરણ હવે આના કેટલાક રાસાયણિક સમીકરણો શીખે એટલે 2 માર્ક્સનો પ્રશ્ન પણ તૈયાર થઈ જાય પહેલાં જે આપણે શીખ્યા પ્રયોગ એ 3 માર્ક્સનો હતો એની અંદર જ આ 2 માર્ક્સનો પ્રશ્ન ડિવાઈડ કરીને હું સમજાવી રહ્યો છું અલગથી તમને હવે સમીકરણ સમજીએ જેમ કે આપણે લઈ લઈએ NaOH KOH આ બંને છે બેઝ હવે બેઝ સાથે એસિડ મૂકી દઈએ HCl HNO3 તો આ છે એસિડ તો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે કરીશું તો કોઈ પણ એક સમીકરણ ઉઠાવીએ પહેલાં આપણે સૌથી પહેલાં લઈશું NaOH અને એની સાથે આપણે લઈશું HCl NaOH પ્લસ HCl ઇટ ગિવ્સ ટુ અહીંયાથી એક બેઝ લીધો અને બીજો એસિડ લીધો તો જો હવે NaOH અને HCl વચ્ચે પ્રક્રિયા થઈને શું થશે તો અહીંયાથી આપણે પહેલાં નીકાળીશું
આપણું સંયોજન એને, તો એને લખી દઈએ, અને અહીંયાથી સીએલ. હવે તમારી જોડે સંયોજનમાં શું રહેશે? એચ ટુ અને સિમ્પલી ઓ. તો જો આ છે બેઝ, આ છે એસિડ, રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી. તો આને તમે કહેશો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આને તમે કહેશો હાઇડ્રોક્લોરિક એસિડ. તો અહીંયા બનશે સોડિયમ ક્લોરાઇડ. તો અહીંયા બનશે પાણી. ઓકે, તો જો ફરીથી એકવાર સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ અને પાણી બને છે. આ થયું આપણું પહેલું સમીકરણ. હવે આપણે શીખીશું બીજું સમીકરણ. તો બીજા સમીકરણ માટે આપણે હવે આપણે પસંદ કરીએ KOH. HNO3 ચલો પહેલું શું પસંદ કર્યું? બેઝ. બીજું શું પસંદ કર્યું? એસિડ. હવે એમની વચ્ચે શું થશે? રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયામાં પહેલાં એક સંયોજન અલગ રીતે શીખે તો આ સંયોજન બીજી રીતે શીખીએ. પહેલાં આપણે, તમને ખબર જ છે કે એસિડ બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળે છે? ક્ષાર અને પાણી. તો પહેલાં પાણી અલગ કરીએ. તો પાણીનું સંયોજન શું છે? H2O. વેરી ગુડ. H2 અને O. કયું સંયોજન બાકી છે? ચેક કરો. વેરી ગુડ, બાકી છે KO અને NO3. KNO3. તો શું બની ગયું બાળકો? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રિક એસિડ. ઇટ ગિવ્સ ટુ પોટેશિયમ નાઇટ્રેટ. ઇટ ગિવ્સ ટુ પાણી. તો સિમ્પલી શું બન્યું બાળકો? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની નાઇટ્રિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ પોટેશિયમ નાઇટ્રેટ અને પાણીના અણુ મળી આવે છે. તો આ બે ઉદાહરણ મેં તમને કીધા, આનાથી તમે હવે સંયોજન બનાવી શકો NaOH અને HNO3નું, HClKO. તો આવા ઘણા બધા એસિડ છે અને ઘણા બધા બેઝ છે જેનાથી તમે ઘણા બધા સમીકરણ બનાવી શકો છો. આ સિમ્પલી મેં તમારી સમક્ષ પ્રેઝન્ટ કર્યું છે. હજી ઘણા બધા વિડીયો સાથે મળીશું. આજે આપણે જે શીખ્યા એ યુટ્યુબ ચેનલ માટે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને ઘણા બધા વિદ્યાર્થી સુધી પહોંચાડો. આ ચેપ્ટર આજે આપણે હજી આગળ પૂરું કરીશું આવનારા દિવસોમાં. તો નોટબુકમાં લખી પણ દેજો અને જેટલું બને એટલું વધારે શેર કરો, જેથી દરેક વિદ્યાર્થીઓને આ કોરોનાના અઘરા સમયમાં ઘરે બેઠા ભણી શકે. ઓકે, જય માતાજી.